જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે એક ગુજરાતી નાસ્તાની રીત લઈને આવી છું જેનું નામ છે ટમટમ આ ટમટમ નોર્મલી જારા વડે બનાવવામાં આવે છે પરંતુ હું તમને આ ટમટમ સંચા વડે બતાવીશ તો તમે આખો વિડીયો જરૂરથી જોજો તો ટમટમ બનાવવા માટેની સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈશું તો એના માટે મેં એક કિલો ચણાનો લોટ લીધો છે તમે બેસન પણ લઈ શકો છો અને ચણાના લોટને મેં ચાળીને લીધો છે ટમટમ ટેસ્ટમાં તીખા ખટાશ અને મીઠાશ પણ એમાં ગડપડતી હોય છે તો એ પ્રમાણેનો ટેસ્ટ હોય છે તો ગળપણ માટે મેં દળેરી ખાંડ લીધી છે તો ચાર ટેબલ સ્પૂન મેં દળેલી ખાંડ લીધી છે તમને જો ગળચટું વધારે પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો હવે જેટલી દળેરી ખાંડ લીધી છે એટલું જ મેં દહીં લીધું છે તો દહીં પણ મેં ચાર ટેબલ સ્પૂન લીધું છે તમે દહીંને બદલે સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલનો ઉપયોગ પણ કરી શકો છો તો એ તમારે અડધી ટી સ્પૂન લેવાનો હવે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે તો મેં બે ટી સ્પૂન અત્યારે મીઠું લીધું છે મેં પહેલાં કીધું એ પ્રમાણે ટમટમ ટેસ્ટમાં થોડા તીખા હોય છે તો મેં ચાર ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લીધું છે અડધી ટી સ્પૂન હળદર લીધી છે એક ટેબલ સ્પૂન જીરું લીધું છે અને જીરાને મેં અધકચરું ક્રશ કરી દીધું છે બે ટેબલ સ્પૂન તલ લીધા છે વન ફોર ટી સ્પૂન હિંગ લીધી છે આ મેં ખાવાનો સોડા લીધો છે જે વન ફોર ટી સ્પૂન કરતાં પણ થોડોક ઓછો લીધો છે એક ટી સ્પૂન ગરમ મસાલાનો પાવડર લીધો છે અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર લીધો છે આ મેં તેલ લીધું છે મોવણ માટે અને ટમટમ તળવા માટે અને જરૂર મુજબ આપણે લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં મેં એક આ રીતે પોળો વાળકો લઈ લીધો છે એની અંદર આપણે પહેલાં તેલનું મોવણ લઈ લઈશું તો એક કિલો ચણાનો લોટ છે તો મેં ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર આપણે પહેલાં બધા મસાલા કરી દઈશું બધા મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે તો મેં દળેલી ખાંડ લઈ લીધી છે મીઠું લાલ મરચું પાવડર હળદર તકચરું ક્રશ કરેલું જીરું તલ ગરમ મસાલાનો પાવડર કાળા મરીનો પાવડર હિંગ આ રીતે તેલની અંદર આપણે બધા મસાલા કરી દઈશું તો સરસ રીતે મિક્સ થઈ જશે જે મેં ખાવાનો સોડા લીધો છે એ પણ ઉમેરી દીધો છે અને એક વખત આ બધું જ હું સરસ રીતે પહેલાં હાથથી મિક્સ કરી દઈશ આ રીતે જેથી જો ખાંડમાં કોઈ ગાંગડી થઈ ગઈ હોય તે પણ તૂટી જાય તમારી પાસે દળેલી ખાંડ ના હોય તો તમે આખી ખાંડ પણ લઈ શકો તો એને એકદમ સરસ રીતે આપણે આ રીતે મસળી અને ઓગાળી દેવાની તો આ રીતે પહેલાં બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે એમાં દહીં પણ ઉમેરી દઈશું એક પણ ગાંઠો ના રહે એનું ધ્યાન રાખવાનું ખાંડનો આ રીતે સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે દહીં ઉમેરી દઈશું દહીં ઉમેરવાથી આપણા જે ટમટમ છે થોડા સોફ્ટ બનશે ટમટમ નોર્મલી ફરસાણની દુકાનમાં મળે તો એ લોકો ઝારાની મદદથી જ બનાવતા હોય છે પરંતુ આપણી પાસે ઝારો ના હોય તો તો આપણે જે પિત્તળનો સંચો આવે છે સે ઉપાડવાનો એમાં જે ચકરીની જાળી હોય છે એનાથી આપણે ટમટમ ઘરે બનાવી શકીએ છીએ તો એકદમ સરળ રીતે ટમટમ બની જાય છે બધું જ સરસ રીતે મિક્સ કરી અને બે મિનિટ માટે મેં સરસ રીતે ફેંટી લીધું છે હવે આપણે એમાં ચણાનો લોટ જે લીધો છે એ ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે પહેલાં બધું મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી આપણે જરૂર મુજબ પાણી ઉમેરી અને લોટ બાંધીશું આ લોટ થોડો કઠણ જ હોય છે બહુ ઢીલો લોટ નહીં બાંધવાનો તમે જારાની મદદથી ટમટમ પાડતા હોય તો થોડોક ઢીલો રાખવાનો પરંતુ આપણે સંચાની મદદથી પાડવાનું છે એટલે આપણે લોટ થોડો કઠણ રાખીશું તમે આમ આપ પ્રમાણે ટમટમ બનાવશો તો તમારી ટમટમનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવશે તમને જો આમાં વરિયાળીનો ટેસ્ટ પસંદ હોય તો તમે વરિયાળી પણ અધકચરી ક્રશ કરીને ઉમેરી શકો છો બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે અને હવે આપણે થોડું થોડું પાણી લઈ અને આપણે લોટ બાંધી દઈશું તો કઠણ લોટ બાંધવાનો છે એટલે સેસેજ જ આપણે પાણી ઉમેરવાનું કેમ કે આપણે દહીં ઉમેર્યું છે એને લીધે ખાસો એવો લોટમાં મોઈશ્ચર આવી ગયું છે તો થોડું થોડું પાણી લઈ અને આ રીતે મસળતું જવાનું અને લોટ બાંધવાનો તો આ રીતે મેં સરસ રીતે લોટ બાંધી દીધો છે આ રીતનો કઠણ જ લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ રીતે લોટ બંધાઈ ગયો છે આ રીતનો અને હવે આપણે સેજ મસરી અને ઢાંકણ ઢાંકી અને એને થોડીવાર માટે પલળવા દઈશું તો પંદરથી વીસ મિનિટ માટે પણ તમે મૂકી શકો અને વધારે ટાઈમ હોય તો એકાદ કલાક માટે પણ તમે પલળવા દઈ શકો તમે જોઈ શકો છો આ રીતનો સરસ રીતે લોટ બંધાઈ ગયો છે આ રીતે લુવો લેવાય એ રીતનો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને લોટને સરસ રીતે પંદરથી વીસ મિનિટ માટે પલળવા દઈશું તો લોટ બાંધવા માટે મેં એક ગ્લાસ પાણી લીધું હતું એમાંથી આટલું જ પાણી વપરાયું છે હવે આપણે થોડી તૈયારી કરી દઈએ તો મેં જે પ્રમાણે કીધું હતું આપણે જે ચકરી પાડીએ એ જાળી લેવાની છે ટમટમ પાડવા માટે અને આ રીતે સેવ પાડવાના સંચો લઈ લીધો છે એને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું જાળીને પણ આપણે આ રીતે ગ્રીસ કરી દેવાની આ ચકરી પાડવાની જાળી છે આ રીતે સંચાને તેલથી ગ્રીસ કરી દેવાનો જેથી લોટ ચોંટે નહીં આ પ્રોસેસ કરવી જરૂરી છે તો હવે આપણે આ રીતે સંચો બંધ કરી દઈશું અને સાઈડમાં મૂકી દઈશું તો આપણો લોટ પણ ત્યાં સુધી સરસ પલળી જશે આ રીતે તૈયારી કરીશું ત્યાં સુધી તો પંદરથી વીસ મિનિટ પછી આપણો લોટ સરસ પલળી ગયો છે એક વખત આપણે સેજ આ રીતે મસળી દઈશું આ રીતે એકદમ સરસ કલર આવ્યો છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ બનશે તો આ રીતે આપણે લુવા તૈયાર કરી દઈશું જેથી આપણે ફટાફટ આપણે સંચાની અંદર મૂકી શકીએ તો આ રીતે આપણે સરસ રીતે લુવા તૈયાર કરી દઈશું આ રીતે રોલ જેવું વાળી દેવાનું હવે આપણે સંચાને જે તેલથી ગ્રીસ કરીને રાખ્યો છે એની અંદર આપણે આ લોટ મૂકી દઈશું થોડો થોડો કરીને અને હવે સંચો બંધ કરી દઈશું એક બાજુ મેં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે તો તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે ચેક કરી લઈશું તો તેલ સરસ ગરમ થઈ જાય પછી જ આપણે એમાં આ રીતે ટમટમ પાડવાની છે શરૂઆતમાં ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું આપણે ફાસ્ટ ગેસે જો તળીશું તો ટમટમ અંદરથી કાચી રહેશે તો આ રીતે સરસ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આપણે એને તળવાની છે આ રીતે મેં પાડી દીધી છે અને હવે ધીમા ગેસે આપણે એને સરસ રીતે તળીશું પલટાવી દેવાની આ રીતે એક બેચને તળાતા લગભગ ત્રણથી સાડા ત્રણ મિનિટ જેટલો સમય લાગશે આ રીતે સરસ રીતે પલટાવી અને બધી જ બાજુથી લાલ રંગની થાય ત્યાં સુધી આપણે તળીશું ગોલ્ડન બ્રાઉન કલર આવશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ટમટમ તળાઈ ગઈ છે આ રીતે એકદમ સરસ કલર આવ્યો છે બજાર જેવો જ તમે જરાની મદદથી કરો તો શેપ થોડો અલગ આવે ટેસ્ટ તો એ જ રહેવાનો છે આ રીતે બધી જ ટમટમ આપણે તળી દઈશું થોડીક ઠંડી થાય પછી આપણે આ રીતે ટુકડા કરી દેવાના એકદમ સરસ કડક અને ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવી ટમટમ આપણી તૈયાર થઈ ગઈ છે તમે આ રેસીપી દિવાળીમાં બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ ટમટમ બનાવી અને તમે એક મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો તો તમે મારી આ રેસીપી એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો